ગુજરાતમાં ધાર્મિક લાગણી દુભાઈ એવા ભાષણ આપનાર સામે હવે ગુજરાત પોલીસ કાચું કાપવા માંગતી નથી. જૂનાગઢમાં ધાર્મિક લાગણી દુભાઈ એવા ભાષણ આપવા મુદ્દે પોલીસ સકંજામાં આવેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીમાં વધુ એક વખત વધારો થયો છે. જૂનાગઢ અને કચ્છ બાદ હવે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગત 24 ડિસેમ્બર 2023ના રોજ એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ અને અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાઈ એવું ભાષણ આપવા મામલે ટાઉન પોલીસ મથકે આરોપી મૌલાના વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જેમાં ટાઉન PID કે વાઘેલા ફરિયાદી બન્યા છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈ DYSP, LCB, SOG સહિત પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે. મોડાસા ટાઉનની અંદર એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં વિગત એવી છે કે ગઈ તારીખ 24 ડિસેમ્બરના રોજ મોડાસાની અંદર એક નશામુક્તિ તથા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેની અંદર સલમાન અઝહરી રિઝવી રહે ઘાટકોપર મુંબઈથી મૌલાનાને અહીંયા પ્રવચન માટે બોલાવવામાં આવેલા, જેઓ રાત્રિના 9:00 થી મોડી રાત સુધી એમને પોતાનું પ્રવચન ચાલુ રાખેલું, જે પ્રવચનની અંદર તેમણે અન્ય ધર્મના માણસો માટે ખૂબ જ અપમાનજનક ભાષામાં વાત કરેલી છે, તેમજ બીજા સમાજ માટે કે જેની ધાર્મિક લાગણી દુભાય એ પરિભાષામાં પણ તેમણે ઉલ્લેખ કરેલો છે. તદુપરાંત એમણે એટ્રોસિટી એક્ટ મુજબની કલમોનો પણ ભંગ કરેલ છે અને એ મતલબ સમાજની અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય એવા નિમ્ન કક્ષાના શબ્દો વાપરેલ છે, જેના અનુસંધાનમાં મોડાસા ટાઉનની અંદર એના આયોજક ઈશાકભાઈ ઘોરી તથા આ સલમાન અઝહરીના વિરુદ્ધમાં પણ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. અને આ જે સલમાન મૌલાના છે એ એમના ઉપર ગાંધીધામ તથા જૂનાગઢ જિલ્લાઓની અંદર પણ ગુનાઓ નોંધાયેલા છે, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા તથા સ્ટાફના માણસોએ મોડાસાની અંદર પણ એમણે આ ભાષણનું આયોજન કરેલું હતું, જેથી યુટ્યુબ ઉપર આ વિડીયો જોતો જેનો અનુસૂચિત જાતિ સમાજના પણ પોલીસના માણસો હતા એમણે આ સાંભળેલું કે એમના સમાજ વિશે પણ ખૂબ જ નિમ્ન કક્ષાની ભાષામાં મૌલાના સલમાન અઝહરીએ ભાષણ આપેલું છે, જેથી એટ્રોસિટી એક્ટ મુજબની કલમો સાથેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને ધાર્મિક લાગણી દુભાય અન્ય ધર્મની એવી ભાષાનો ઉપયોગ કરેલો હોય કલમ 153 એ તથા એટ્રોસિટી એક્ટની કલમ અલગ અલગ સેક્શન મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને એમની ધરપકડ માટે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. અત્યારે હાલ આયોજકની ધરપકડ કરવામાં આવેલ નથી, પરંતુ એમની પૂછપરછ માટે એમને હસ્તગત કરેલ છે.